નમસ્તે બાળકો આજે આપણે પાઠ ચારની સમજ મેળવવાની છે પાઠ ચાર સંખ્યા આપણને ગુજરાતીમાં હિન્દીમાં ઇંગ્લિશમાં સંખ્યા આવડતી જ હોય છે આપણે જ્યારે નાના હોય અને ભણવાની શરૂઆત કરીએ ત્યારે આપણને સર્વપ્રથમ જોઈએ તો આપણને આવી રીતે સંખ્યા શીખવવામાં આવતી હોય છે જેમ કે આપણે ઇંગ્લિશમાં વન ટુ થ્રી એવી રીતે વન ટુ ટેન શીખતા હોઈએ છીએ તો ગુજરાતીમાં પણ આપણે એકડો બગડો તગડો ચોગડો એવી રીતે શીખતા હોઈએ છીએ હિન્દીમાં પણ આપણે પહેલાં ગિનતી શીખતા હોઈએ છીએ તો મેં જ્યારે સંસ્કૃત ભણવાની શરૂઆત કરેલી છે તો સંસ્કૃતમાં પણ આપણે જે છે એ સંખ્યા શીખવાની રહે અહીંયા આપણે પ્રથમ સત્રમાં એકથી બાર સુધીની સંખ્યા શીખવાની છે તમે જોઈ શકો છો એકથી બાર સુધીની સંખ્યા આપેલી છે કેમ આમાં એકથી દસની સંખ્યા નથી આપેલી એનું એક કારણ હું કહી શકું તમને કે એકથી બારની સંખ્યા આપણે એટલા માટે શીખી રહ્યા છીએ કે આગળ જઈને આપણે સમય શીખવાનો છે તો સમય શીખીએ એમાં આપણને ખબર છે કે ઘડિયાળમાં બાર વાગે છે એકથી બાર સુધીનો સમય છે આપણે ઘડિયાળમાં બતાવે છે તો જો આપણે બાર સુધીની સંખ્યા શીખેલા હોઈએ તો આપણે સમયને પણ સારી રીતે શીખી શકીએ માટે આપણે અહીં આજે આ સત્રમાં એકથી બાર સુધીની સંખ્યા છે એ સંસ્કૃતમાં શીખવાની છે અંકમાં તથા એને શબ્દમાં કઈ રીતે બોલાય અને લખાય તે જોવાનું છે આમ તો તમે જે હિન્દી ભાષા છે એમાં તમે ગિનતી લખો જ છો એ જ છે અને ખરેખર એ ગિનતી જે છે એ ખરેખર તો સંસ્કૃત ઉપરથી આવેલી છે તમને હિન્દીની ગિનતી આવડતી હશે તો તમને સંસ્કૃતના જે અંક છે એ અંક તમને ચોક્કસપણે જે છે એ લખતા આ પણ સંસ્કૃતમાં એને શબ્દમાં કઈ રીતે લખી શકાય એ આપણે જોવાનું છે ચલો શરૂઆત કરીએ અહીં અંક આપેલો છે એક જેને વચાય એકમ એકમ એટલે એક સંખ્યા જુઓ છો તમે ચિત્ર પણ અહીં બે આપેલા છે દ્વે દ્વે એટલે બે ત્રણ ત્રીણી ત્રી એટલે 3 चत्वारी चत्वारी એટલે 4 પંચ પંચ એટલે 5 ષટ ષટ એટલે 6 સપ્ત સપ્ત એટલે 7 અષ્ટ અષ્ટ એટલે 8 નવ નવ એટલે નવ દસ દસ એટલે દસ એકાદશ એકાદશ એટલે અગિયાર દ્વાદશ દ્વાદશ એટલે બાર આપણે એક વખત ફરી પાછું બોલીએ એકમ દ્વે ત્રીણી ચર પંચ શ સપ્ત અષ્ટ નવ દસ એકાદશ દ્વાદશ વિદ્યાર્થી મિત્રો તમે પણ જે છે આ સંખ્યાને બરાબર રીતે બોલજો જેથી કરીને તમને છે એ યાદ પણ રહી જાય અને આવડી પણ જાય બાળકો એકમ ચાર શીખ્યા તો સાથે સાથે આપણેનું સ્વાધ્યાય પણ જોઈએ જે ટેક્સ્ટબુકમાં આપેલું છે અને સ્વાધ્યાય સમજ્યા બાદ તમારે પણ આની જેમ જે છે એ ટેક્સ્ટબુકમાં લખવાનું છે સ્વાધ્યાયમાં છે નીચે આપેલા અંકોને શબ્દમાં લખો તમને જે છે એક અહીં અંક આપેલા છે તો અંક તમે બાજુમાં જોઈને ખ્યાલ આવી શકે કે આ અંક જે ક કયો અંક છે તો તમે બાજુમાં શબ્દમાં લખી શકો જેમ કે આ છે પંચ એકમ સપ્ત એકાદશ દ્વે નવ અષ્ટ ચતવારી ષટ દસ ત્રીણી દ્વાદશ અહીં શબ્દ અને અંકના જોડકા જોડવાના છે પંચ તો તમારે અહીંયાથી પંચ ગોતવાનું છે અષ્ટ તો તમારે અષ્ટ ગોતીને લખવાનું છે અંકમાં દ્વાદશ તો તમારે દ્વાદશ ગોતીને લખવાનું છે ચતવારી તો તમારે ચાર લખવાના છે અને નવ તો તમારે નવ શોધીને લખવાના છે નીચે આપેલા શબ્દોને અંકમાં લખો એકાદશ તો એને અંકમાં લખવાના છે નવ તો એને સંખ્યામાં લખવાના છે સંસ્કૃતની સંખ્યા લખજો છોકરાઓ બિલકુલ ભૂલ ન કરતા આપણે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં નથી લખી નાખવાનું આપણે સંસ્કૃતના જ અંક લખવાના છે શટ અષ્ટ અને પંચ હવે પાછળ આપણને એક્ટિવિટી આપેલી છે એ પણ આપણે જોઈએ જો આ જે માછલી આપેલી છે તમારે એના ટપકાને બધાને જોડી અને સુંદર મજાની માછલી ડ્રો કરીને તમારે એ માછલી છે એમાં કલર પૂરવાનો છે અને અહીંયા જુઓ શબ્દ રમત છે ઉપર જે જે શબ્દ આપેલા છે એ બધા જ શબ્દો તમારે આવી રીતે શોધી અને એની ફરતે તમારે જે છે એ સર્કલ કરવાના છે